જલસો એ ગુજરાતીપણું છે. ગુજરાત ગુજરાતી ને ગુજરાતીપણું જ્યાં પણ હોય એ જગ્યા જલસો. તુષારભાઈએ સાચે જ કીધું, સાચું જ કીધું. આ લાપસી છે, આ માની ભાષા છે. આ માની ભાષા આપણે ખાવામાં કોઈ કષ્ટ ન પડે, સુપાચ્ય છે, સરળ સઠ ઉતરી જાય એવી આ ભાષાની અમે મમત લઈને બેઠા છીએ. આજનો શુક્રવાર તો વળી ખાસ છે. તમારામાંથી કેટલાને ખ્યાલ છે મને નથી ખબર, પણ દર શુક્રવારે અમે અમારા ફેસબુક ઉપરથી અને અમારા એપ ઉપરથી ગુજરાતી સંગીતના બે જીવંત કલાકો પ્રસ્તુત કરીએ છીએ. લાઈવ જેમિંગ, બે કલાક સળંગ માત્ર ને માત્ર ગુજરાતી ગીતો, અને અદ્ભુત કલાકારો અમારે ત્યાંથી પ્રસ્તુત થઈ ચૂક્યા છે, અમારો એ મંચ શોભાવી ચૂક્યા છે. એ રીતે આજના શુક્રવારે અમારો આ લગભગ 94મો એપિસોડ હશે, 94th. લગાટ 94 એપિસોડ કરવા, સાહેબ આ સામા પ્રવાહે તરીને ગુજરાતી ભાષાને આટલો પ્રેમ કરવો, મને એમ છે કે આપણે બધા જ ગુજરાતીઓ આ ભાષા માટે એક વાર ખૂબ જોરદાર તાળીઓ પાડી. હરદ્વાર ગોસ્વામીનો આ બહુ જાણીતો શેર મને યાદ આવે છે કે દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે. દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે. તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે. દૂધ નહીં તો પાણી દે, ડોલ મને કાં કાણી દે. તગતગતી તલવારો દે, યા ગુજરાતી વાણી દે. ગુજરાતી વાણીનો આ બે દિવસીય જલસો એટલે પારિજાત. શરૂ કરીએ છીએ આજનો આ પહેલો સ્લોટ આજના દિવસનો. હવે પછીના બે કલાકે અદ્ભુત કલાકારો અહીંયાથી પ્રસ્તુત થવાના છે. સૌ પ્રથમ હું જે બે કલાકારોને આમંત્રણ આપવા જઈ રહ્યો છું, તેઓ પોતાના કંઠનો જાદુ અનેક વખત અનેક મંચોથી રજૂ કરી ચૂક્યા છે. એમના કંઠમાં મોહી પડાય એવી જાદુઈ અસર છે. ખૂબ પ્રતિભા સંપન્ન છે, ખૂબ અનુભવી છે, અને પોતાની આવડતથી તેમણે આ ક્ષેત્રને રળિયાત કર્યું છે. હું ખૂબ માનપૂર્વક દિલથી રાજીબાથી હૂંફથી આવકારવા માંગુ છું ગાર્ગી વોરા અને હિમાલી વ્યાસ નાયકને. Thank you.
સર્વસ્વરૂપે સર્વેશે સર્વશક્તિ દૂર